ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે તમને મારા દાદી 5 કિલોના લોટની એકદમ પરફેક્ટ રીત અને માપ સાથે પાપડી બનાવતા શીખવાડશે. અને જો તમે આ રીતે પાપડી બનાવશો તો તમારી પાપડી એકદમ પોચા રૂ જેવી બનશે અને એકય પાપડી નહીં ફાટે. તો અહીંયા દાદીએ 5 કિલો ચોખાનું કણકું લીધું છે. તો આ કણકું ગુજરાત 17 ચોખા આવે ને એનું કણકું છે અને તમારે આ જ કણકું લેવાનું. તો આજે ગુજરાત 17નું કણકું આવે ને તે જ યુઝ કરવું, બીજા એકય ચોખા યુઝ ન કરવા. તો આ ચોખાના કણકાને આપણે રોટલીના લોટ જેવો દળાવી લેવાનો છે. અને આ ચોખા તમને અત્યારે કરિયાણાની દુકાને ઇઝીલી મળી જશે, કેમ કે અત્યારે પાપડીની સિઝન ચાલી રહી છે એટલે ચોખા આસાનીથી મળી જશે. તો અહીં આપણે 500 ગ્રામ જેટલા મરચાં લેવાના છે અને આ રીતના થોડા પેરોટ કલરના મરચાં આવે ને એ લેવા, જે થોડા ઓછા તીખા હોય છે. તો આને આપણે મિક્સરમાં હાથકચરા ક્રશ કરી લેવાના છે, ગ્રેવી નથી બનાવવાની. તો 5 કિલો ચોખા અને 500 ગ્રામ જેટલા મરચાં એ રીતનું માપ લેવાનું. પાપડ આપણે ચૂલા પર બનાવીશું. તો અહીંયા જે તપેલું લીધું છે ને એને બાય ગારાથી કટેવાળો કરી દીધો છે, જેથી તપેલું આપણું ચૂલે કાળું ન થાય. તો અહીંયા ચૂલો સળગાવી લીધો છે અને તપેલાને આપણે ચૂલા પર મૂકી દેવાનો છે. અને જો તમારે ગેસ ઉપર ખીચું બનાવવું હોય તો પણ બનાવી શકો છો. તો તપેલામાં આપણે 9 લિટર જેટલું પાણી ઉમેરીશું. તો અહીંયા આપણે 5 કિલો ચોખા લીધા છે તો તેની સામે આપણે 9 લિટર જેટલું પાણી ઉમેરીશું. તો અહીંયા દાદી લીટરનું માપ લઈને પાણી ઉમેરે છે. તો તમારી પાસે જે લીટરનું માપ હોય ને તેનાથી 9 લિટર જેટલું પાણી ઉમેરી દેવું. અને 9 લિટર પાણી ઉમેર્યા પછી તેને ઢાંકણ ઢાંકીને ઉકળવા દેવા. તો પાણી થોડું ઝાઝુ છે એટલે પાણીને ઉકળતા થોડો વધારે સમય લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે તેમાં આપણે 2 ચમચી જેટલા અજમા અને 6 ચમચી જેટલું જીરું અને 150 ગ્રામ સાંજે પલાળેલા સાબુદાણા. તો સાબુદાણા ફરજિયાત તમારે સાંજે પલાળી દેવા અને સવારે ખીચું બનાવો ત્યારે તેમાં ઉમેરી દેવા. અને 200 ગ્રામ મીઠું અને જે 500 ગ્રામ જેટલું મરચું આપણે ક્રશ કર્યું હતું તે, અને આ બધું જ નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું. તો આ રીતના પાણી ઉછળવા માંડે ને ત્યાં સુધી ઉકાળવાનું. તો તમે જોઈ શકો છો કે પાણી આપણું આ રીતનું ઉકળી રહ્યું છે. તો પાણી આપણું આ રીતના ઉબળવા લાગે ને એવું 5-1 મિનિટ જેવું ઉકાળવાનું. અને પછી તેમાં આપણે 100 ગ્રામ જેટલો પાપડખાર નાખવાનો અને ફરીથી વેલણથી મિક્સ કરી લેવાનું. અને તમે ગેસ ઉપર બનાવો ને ત્યારે હાઈ ફ્લેમ પર જ પાણીને ઉકાળવું. તો હવે તેને આપણે અધખુલ્લું ઢાંકીને ફરીથી ઉકળવા દેવાનું. અને જો તમે આખું ઢાંકી દેશો ને તો પાણી તમારું ઉભરાઈ જશે. અને પાછું આ રીતનું પાણી ઉકળે ને એવું 5-1 મિનિટ જેવું ઉકળવા દેવાનું. અને આ રીતનું પાણી ઉકળી જાય ને પછી તેને ચૂલા પરથી નીચે ઉતારી લેવાનું. તો અહીંયા જે આપણે 5 કિલો ચોખાનો લોટ લીધો છે ને તે છાળીને લીધો છે. અને લોટમાં આ રીતે વચ્ચે ખાડો કરી પાણીને આપણે આ રીતે નાખતું જવાનું અને વેલણથી મિક્સ કરતું જવાનું. અને જ્યારે તમે આ રીતના પાપડી બનાવો ને ત્યારે 2-3 વ્યક્તિની તો જરૂર પડે જ. અને જ્યારે ખીચું બનાવો ને ત્યારે ક્યારેય લોટને પાણીમાં નહીં નાખવાનો, પાણીને લોટમાં આ રીતે નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું. અને લોટ આપણે ઢીલો નથી કરવાનો, તો આ રીતે પાણી નાખતું જવું અને વેલણથી મિક્સ કરતું જવું અને જોઈતા પ્રમાણમાં જ પાણી એડ કરવું. અને એક્સ્ટ્રા પાણીની જરૂર લાગે તો પ્લેન પાણી હોય તે ઉકાળીને રાખવું. અહીંયા તો જરૂર નહીં જ પડે, પણ જરૂર લાગે તો ઉકાળીને રાખવું. અહીં આપણે આ રીતનું ખીચું તૈયાર થઈ ગયું છે અને થોડું પાણી વધ્યું છે. તો પાણી તમારા લોટ પર આધાર રાખશે, વધારે પણ જોઈએ અથવા તો ઓછું પણ જોઈએ. તો આ રીતનું ખીચું કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું. અને જે તપેલામાં આપણે પહેલાં પાણી ગરમ કરવા મૂકીતું ને તેમાં 3-4 લિટર જેટલું પાણી નાખીશું. આ રીતની જે કોટનની ચુંદડી આવે ને તેને 2-3 વળી કરીને આ રીતે બાંધી દેવાની. વ્હાઈટ અથવા તો ગમે એવો કલર લ્યો, પણ લાઇટ કલર અને જે બેસે નહીં ને એવો કલર લ્યો. અને આ રીતે આપણે કપડાને કસકાવીને બાંધી દેવાનો છે અને આપણે ચૂલા પર ગરમ કરવા મૂકી દેવાનો. અહીંયા આપણે જે અનાજ સાફ કરવાનું કલતાન આવે ને તે ધોઈને લેવું અને જે લોટ આપણે મિક્સ કર્યો છે ને તેને તેમાં નાખી દેશું. અમાયથી તેને આપણે આમાં કહળવાનો છે. બંને બાજુના શેડા ભેગા કરીને તેને આ રીતે હાથથી કહળવાનો. મમ્મી અને મોટી મમ્મી બંને આ રીતે હાથથી મસળી રહ્યા છે. મારે આ રીતે સારું એવું મસળી લેવાનું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં મસળાઈ જશે. મસળાઈ જાય ને પછી તેમાંથી નાના નાના લુઆ બનાવવાના, બહુ મોટા નહીં બનાવવાના.
અને જે પાણી આપણે ગરમ કરવા મૂક્યું છે તેના પર કપડું છે તેને થોડું ભીનું કરી લેવાનું. પછી જે લુઆ કર્યા છે ને નાના નાના, તેને કપડા ઉપર મૂકી દેવાના. અમે લુઆ કર્યા છે ને એના કરતા તમારે થોડા નાના કરવા, તો જલ્દી બફાઈ જશે. અને લુઆ ઉપર એકદમ પતલું કપડું ઢાંકીને કાથરો ઢાંકી દેવી, અને કપડું ન ઢાંકો તો પણ ચાલે. તો હવે આપણે જોઈ લઈએ કે આપણા લુઆ બફાઈ ગયા છે કે નહીં. તો ખીચું જ્યારે આપણે બાફવા મૂક્યું ત્યારે વ્હાઈટ કલર જેવું હતું અને અત્યારે એકદમ યલો કલર જેવું થઈ ગયું છે. આ રીતનું ખીચાનો કલર બદલી જાય ને તેવું તમારે બાફવાનું છે. અને એકાદ લુઆને તમારે ખોલી જવાનું અને જોવાનું કે અંદરથી તો વ્હાઈટ નથી ને, અને વ્હાઈટ હોય તો થોડું વધારે બફાવા દે. અને લોટને ચાખી પણ જોવાનો અને કાચો લાગતો હોય તો પણ બફાવા દેવાનું. અને બફાઈ જાય તો તેને આપણે એક વાસણમાં લઈ લેશું. બીજું ખીચું પણ તમારે આ રીતે બાફતું જોવાનું. તો અહીંયા જે આપણે ઘઉંની ઠેલી આવે તેને ઊંધી કરીને સાફ કરી લેવાની, અને પહેલા ખાલી તેલવાળો હાથ કરીને લગાવી લેવાનો, અને પછી લુઆ તેની ઉપર નાખવાના, અને લોટને પછી આ રીતે એકદમ સારી રીતે મસળી લેવાનો. તો લોટ આપણો એકદમ સરસ ચીકણો બની જશે. અને જો તમને વણતી વખતે એવું લાગે કે લોટ થોડો કઠણ છે, તો બાફતી વખતે તેમાં પાણીનો થોડો છટકોરો મારતો જવો. ગરમ પાણી હોય ને તેનો જ મારવો, અને આ રીતે તેને ખૂબ સારી રીતે મસળી લેવાનો. અને પછી તેમાંથી આ રીતે નાના નાના લુઆ બનાવી લેવાના, અને લુઆ બનાવીને તેને એક ડબ્બામાં ભરી લેવાના જેથી લુઆ તમારા ઠંડા ન થાય અને પાપડ વણવામાં મજા આવે. તો અહીંયા બાએ પાટલી અને વેલણ લીધું છે, અને પાટલી ઉપર થોડું તેલ લગાવીને એક કાગળ લગાવી લીધો છે. આ ચોખાની પાપડી છે તો તેમાં બીજા કાગળની જરૂર નહીં પડે. બા પાપડ વણી રહ્યા છે. આપણે પાપડને નથી ફેરવવાનો, પાટલીને ફેરવતી જઈ અને પાપડ વણતો જવાનો છે. તો અહીંયા બે પાટલી તૈયાર કરી છે એટલે બે વ્યક્તિ વણતા જશે અને એક વ્યક્તિ બાફતું જશે અને ગોળિયા કરતું જશે. આ આ રીતના પાપડ વણી લીધો છે. તો પાપડને તમારે ડીશમાં નાખતો જવાનો, ઉપરા ઉપર પાપડને નાખતા જવાના, અને પાપડને અત્યારે સૂકવવાના નથી. 15 પાપડ જેટલા ભેગા કરીને પછી સૂકવો તો પણ ચાલે. તો અહીંયા 5-6 જેટલા પાપડ ભેગા થઈ ગયા છે. તો મમ્મી સુકાઈ આવે છે, અને તમારે ઝાઝા કરવા હોય તો પણ કરી શકો છો. રીતની એક સાડી પાથરી દીધી છે, અને તડકામાં પાપડને આપણે સૂકવતા જવાના છે. અને પાપડ તમારા થપ્પી હશે તો એકાબીજાને ચોટશે નહીં. તો એક સાડી ભરીને પાપડી વણાઈ ગઈ છે. તો અડધું ખીચું થયું છે હજી, અને અડધું વણવાનું બાકી છે. અને જો તમે સાંજે પાપડ વણ્યા હોય તો તેનો થપ્પો કરીને તપેલું ઢાંકીને સવારે પણ સૂકવી શકો છો. તો બીજો દિવસ થઈ ગયો છે, અને પાપડ આપણે એકદમ સરસ સુકાઈ ગયા છે. તો હવે પાપડને આપણે ભેગા કરી લેવાના. અને હવે એક પાપડીને આપણે શેકીશું. અને જો તમારે પાપડીને આ રીતે શેકીને ખાવી હોય તો પણ ખાઈ શકો છો, અથવા તો આ રીતે તળીને પણ ખાઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે પાપડને આપણે તળીએ ત્યાં ફૂલીને કેટલો મોટો થયો છે. હવામાં પણ એકદમ ભૂંગળા જેવો જ લાગે છે. મને આખા વરસ માટેની પાપડી તૈયાર થઈ ગઈ છે. તો આ પાપડીને તમે આખું વરસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો, અને કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે પણ આ પાપડી સર્વ કરી શકો છો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ પર સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.